नमस्कार दोस्तों, शांति श्रम न्यूज में आपनु स्वागत छे। डीसा गत मोड़ी रात्र फ्रूट विभाग दरोड़ा अमर इंडस्ट्रीज तासवी मार्केटिंग वेदांत फ्रूट प्रोडक्ट त्रण पेढ़ी में रेड कर अखाद्य जत्थो जप्त करायो। फूड विभागे त्रण पेढ़ी में 28.79 लाख किमत 10,638 किलोग्राम शंकास्पद घी तथा खाद्य तेल नो जत्थो जप्त कर्यो। ताश्वी मार्केटिंग माथी 14.88 लाख नो 2529 किलो शंकास्पद घी नो जत्थो जप्त करायो। वेदांत फूड प्रोडक्ट माथी 64,000 नो 2154 किलोग्राम शंकास्पद घी नो जत्थो जप्त कर्यो। मिरगढ़ चेकपोस्ट पर लाखों नो दारू भरेल टैंकर झड़पायु। राजस्थान थी दिवाली पहला गुजरात में दारू घुसाड़ता हतो। वाहन चेकिंग दरमियान पुलिसे ट्रेलर की तलाशी लेता पकड़ायो दारू। अमीरगढ़ बॉर्डर चेकपोस्ट खाते ट्रेलर माथी विदेशी दारू की पेटी नंग 850 बोटल नंग 10,200 कीमत रूपया 65,50,800 मिली आया। આનેરામાં છેલ્લા ઘણા વર્ષથી પુલની આજુબાજુના આવેલા સર્વિસ રોડને લઈ અનેકવાર રજૂઆત કરવામાં આવી, પરંતુ કોઈ જ નિર્ણય આવતો ન હતો। પરંતુ છેલ્લે ગ્રામજનો, વેપારીઓ તેમજ ડોક્ટરો અને મીડિયા દ્વારા એક મીટિંગ યોજી અને ધાનેરા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને તેમજ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। ત્યારે નેશનલ હાઈવે દ્વારા તાત્કાલિક ગઈકાલે ડામર રોડ બનાવવા માટેની સાધન સામગ્રી ઉતારવામાં આવી હતી અને રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું। આ સર્વિસ રોડ બનવાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીમાંથી વેઠવું પડ્યું હતું। દાંતીવાડા તાલુકાના સાતસણ ગામે વિદેશી દારૂનો નાશ કરાયો। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા અને દાંતીવાડા પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ કરોડો રૂપિયાના વિદેશી દારૂનો આજે થરાદ ડીવાયએસપીની હાજરીમાં સાતસણ ગામે તમામ વિદેશી દારૂ બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો। કાંકરેજના ઊંડ નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી। થરા રાધનપુર હાઈવે નંબર 27 પર ઊંડ નજીક બાઇક સવારને નડ્યો અકસ્માત। બેફામ રીતે ચાલતા ટ્રેલર ચાલકે ટક્કર મારીને થયો ફરાર। बलगाम टोल प्लाजा थी 1 કિલોમીટર ઊંડ જતા અકસ્માત સર્જાયો। ટોલ પ્લાઝાનું એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી સારવાર અર્થે રાધનપુર હોસ્પિટલ ખસેડાયા। થરાથી રાધનપુર તરફ જઈ રહ્યા હતા ત્યારે ટ્રેલરની ટક્કર વાગતા બાઇક સવારને નડ્યો અકસ્માત। કાંકરેજની ધર્મનગરી થરાથી પૂજ્ય આચાર્ય શ્રી પિયુષ ભદ્રસુરીજી મહારાજાની પ્રેરક નિશ્રામાં શ્રી સુરેન્દ્ર સિદ્ધાચલમ તીર્થ કુવારાનો યોજાઈ રહ્યો છે છરી પાલિત સંગ। માદરે વતનથી યોજાઈ રહેલા આ ભવ્ય સંગમાં આપ પણ સંગપતિ બની શકો છો એ માટે પૂજ્ય ગુરુદેવનો સંપર્ક કરશો। બનાસકાંઠાના પાલનપુરના દલવાડા ગામે પત્નીની નજર સામે પતિની હત્યાની ઘટના સામે આવી છે। દલવાડા ગામના બસ સ્ટેન્ડ નજીક 2 દિવસ અગાઉ 2 યુવકો વચ્ચે બોલાચાલી થઈ તો એક યુવકે બીજા યુવકને ખુલ્લેઆમ તેની પત્નીની નજર સામે છરીના ઘા ઝીંકી દીધા અને મોતને ઘાટ ઉતારી દીધો। જોકે સમગ્ર ઘટનાને લઈ મૃતકની પત્નીએ પતિની હત્યા મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી અને હત્યારાને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેમ હત્યાના બનાવો દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે પાલનપુરના દલવાડા ગામે પત્નીની નજર સામે પતિની હત્યાનો બનાવ સામે આવ્યો છે। પાલનપુર માર્કેટ યાર્ડની આગામી 2.5 વર્ષની ટર્મ માટે શુક્રવારે ચેરમેન તરીકે સામળભાઈ ધારિયાની બિનહરીફવરણી કરવામાં આવી હતી। 16 બોર્ડ ઓફ ડિરેક્ટર, 2 ગવર્મેન્ટ અધિકારી અને 1 નગરપાલિકાના સદસ્યની હાજરીમાં સર્વાનુમતે ભાજપ દ્વારા નામ જાહેર કરાયું હતું। પાલનપુર માર્કેટ યાર્ડના ચેરમેનની પ્રથમ 2.5 વર્ષની મુદ્દત પૂર્ણ થતા ભાજપ દ્વારા ચૂંટણીમાં મેન્ડેટ દ્વારા ચેરનેમનું નામ જાહેર કરવામાં આવ્યું હતું। માર્કેટ યાર્ડના ચેરમેન પદે સામળભાઈ ધારિયાની બિનહરીફવરણી કરવામાં આવી હતી। પાલનપુર વોર્ડ નંબર 4ની મહિલા શુક્રવારે ચીમકીના 48 કલાક પૂરા થતા સ્થાનિક રહીશો સાથે દવાનું પેકેટ લઈ આત્મવિલોપન કરવા માટે આવી પહોંચી હતી। પ્રથમ ઓએસ સમક્ષ રજૂઆત કર્યા પછી મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું, તે પછી તરત જ પહેલાથી જ હાજર પોલીસે તેની અટકાયત કરી જેને જામીન ઉપર મુક્ત કરવામાં આવી। શોપિંગ ફેસ્ટિવલને કારણે કરાયેલ રોશનીને કારણે શહેરની રોનક જ બદલાઈ ગઈ છે। સિંધુ ભવન રોડ, સીજી રોડ, આનંદનગર રોડ, વસ્ત્રાપુર સહિત ઘણા વિસ્તારમાં રાત્રે રોશનીના ઝગમગાટથી જાણે પખવાડિયા પહેલા જ પુષ્ય નક્ષત્ર, યોગ અને દિવાળી આવી ગયા હોય તેવું લાગે છે। એરિયલ વ્યૂની આ તસવીરમાં સીજી રોડ પરના લાઇટિંગને કારણે શહેરે જાણે સોનાનો હાર પહેર્યો હોય તેવું લાગે છે। મુખ્યત્વે સિંધુ ભવન રોડ, સીજી રોડ, મનીનગર, કાંકરિયા, નિકોલની મોડર્ન સ્ટ્રીટ ખાતે શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરાયું।
દિવાળીના તહેવારોને આડે હવે માત્ર 10 દિવસ જેટલો સમય બાકી છે ત્યારે પોલીસ તંત્રે સદર બજારના 30 થી વધુ વેપારીઓની લાયસન્સ રદ કરવા નોટિસ આપતા ખળભળાટ મચી ગયો છે। બીજી બાજુ એવી હકીકત પ્રકાશમાં આવી છે કે સદર બજારના ફટાકડાના વેપારીઓના લાયસન્સની મુદત માર્ચ માસમાં જ પૂરી થઈ જાય છે ત્યારે તેઓ છેલ્લા 7 માસથી લાયસન્સ વગર જ કરોડો રૂપિયાના કારોબાર ચલાવી રહ્યા છે। TRP અગ્નિકાંડ બાદ પોલીસે લાયસન્સના નિયમો આકરા કરતા કોકડું ગૂંચવાયાની હકીકત પ્રકાશમાં આવી છે।